આજે આપણે ભરેલા ભીંડા બનાવશું. એમાં એના માટે આપણે ચણા નો લોટ લેશું, ને 1/2 ચમચા ચણા નો લોટ લીધું છે. એમાં આપણે 1/2 ચમચી હળદર નાખશું, 1 ચમચી મરચો નાખશું, 1 ચમચી ધાણા જીરો નાખશું, અને સ્વાદ મુજબ આપણે નિમક નાખશું. હવે એમાં આપણે તેલ નાખશું, તેલ આમાં જરાક વધારે પ્રમાણમાં નાખશું. હવે એને મિક્સ કરી એને બરાબર મિક્સ કરી નાખશું. લોટ આપણું બરાબર મિક્સ થઈ ગયું છે. હવે આપણે પાણી નાખી અહીંયા મૂઠિયા વાળશું. હવે એના આપણે મુઠ્ઠી વાળી અને મુઠ્ઠી તળશું. હવે આ મુઠ્ઠીયાને આપણે તેલમાં તળી નાખશું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. હવે આપણે એને મુઠ્ઠીયા જે વાળ્યા હતા એને આપણે સોનેરી કલરના કરી લેશું. ગોલ્ડન થાય ત્યારે આપણે કાઢી લેશું. મુઠ્ઠીયાને ઠંડા પાડવા દેશું, પછી આપણે એને મિક્સીમાં પીસી નાખશું. પાછું પેન ગેસ ઉપર નાખશું. તેલ નાખશું 5-7 ચમચા. પછી આપણું જયારે તેલ આવી જશે ત્યારે એમાં આપણે જીરું નાખશું. આપણું જીરા વગર થઈ ગયું. આપણે એમાં 5 ચમચી હિંગ નાખશું. પછી આપણે એમાં ડુંગળી નાખશું. મેં આ એક મોટી ડુંગળી ઝીણી ઝીણી સુધારી નાખી છે, ડુંગળી નાખશું. પછી એને આપણે સાંતળશું. ડુંગળી જ્યારે સાંકળાઈ જાય ત્યારે આપણે એમાં લીલા મરચાં નાખશું. આ લીલા મરચાં મેં બે ઝીણા ઝીણા સમારીને રાખ્યા છે એ આપણે એમાં નાખી દઈશું. એને પાણીમાં સાંકળી નાખશું.
ટેસ્ટ એનો સારો આવે. આપણી ડુંગળી સાંકળાઈ ગઈ છે, હવે આપણે ગેસને બંધ કરશું અને એને પેનને નીચે ઉતારી લઈશું. હવે જે આપણે આ મૂઠિયા તળ્યા હતા એને આપણે મિક્સીમાં ક્રશ કરીને રાખ્યા છે, હવે અહીંયામાં નાખી દઈશું. વળી પાછા આપણે એમાં મસાલા કરશું. આપણે ડુંગળીના ભાગનું ને નિમક નાખ્યું નથી, તે નાખશું ભીંડાના ભાગનું ને, તો એમાં નિમક નાખશું થોડો, એક ચમચી જેટલો મરચું નાખશું, એક ચમચી ખાંડ નાખશું, એમાં કોથમળી નાખશું. આપણે જે ઘી સુધારી નાખી છે એ એમાં નાખી દઈશું. પછી એને મિક્સ કરશું. આ મસાલો આપણો ડ્રાય લાગે છે એટલે આપણે એનામાંથી ખજૂર અને આંબલીની ચટણી મેં બનાવી નાખી છે એ ઉપર નાખશું. આ ખજૂર અને આંબલીનું મેં બનાવીને રાખ્યું છે પલ્પ, એને આપણે 4 ચમચી નાખશું, કારણ કે આપણું મિક્સર ડ્રાય છે એને થોડો આપણે ભીનું કરવા માટે નાખશું, તેનાથી ટેસ્ટ સારો આવે. હવે એને આપણે બરાબર મિક્સ કરી નાખશું. હવે આપણું જો ભીનું થઈ ગયું જરાક, એટલે હવે ભરવામાં આપણે સંભાળ્યા બરાબર થશે. હવે આપણે સંભાળ્યા ભરશું. હવે મેં આ ભીંડાને ધોઈ અને લોહી નાખ્યા છે કપડાથી, હવે આપણે એમાં કાપો કરશું, એને આમ કાપો કરશું. એવી રીતે બધા ભીંડામાં આપણે કાપો પાડી નાખશું, પછી આપણે એમાં મસાલો ભરશું. હવે આપણે એમાં મસાલો ભરશું. ભરીને નાખશું, પછી આપણે ચાઈમાં એને બાફવા માટે મૂકશું 10 મિનિટ. આવી રીતે આપણે બધા ભીંડા ભરી નાખશું. આ બધા ભીંડા આપણે ભરી લીધા છે, હવે આપણે એને બાફવા મૂકશું. પહેલા આપણે ગેસ ઉપર તપેલો રાખશું, એમાં પાણી નાખશું અને એનામાંથી આપણે આ ચાયનું રાખશું, ઉપર ઢાંકણું ઢાંકી ને ઉપર વજન રાખી દેશું. આને આપણે 10 થી 15 મિનિટ જેવું બાફવા મૂકશું, બફાઈ જશે પછી આપણનો વઘાર થશે. હવે આપણે આ સંભર્યા બફાઈ ગયા છે, હવે આપણે એનું વઘાર કરશું. હવે ગેસ ઉપર પેન મૂકશું, એમાં આપણે થોડુંક તેલ નાખશું. હવે આપણું તેલ આવી ગયું છે, હવે આપણામાં વઘારના રાઈ અને જીરું નાખશું. વઘાર થઈ ગયું છે, હવે આપણે એમાં
આપણે સંભાળ્યાનો મસાલો જે ભરો ભરવા માટે કાઢો એ ઢોકળા ઉપર નાખશું. હવે એને 5 મિનિટ ધીમી તાપે 2 થી 7 મિનિટ જેવું બંધ કરો, સીધું દેશું ભરા. સંભાવી હવે આપણા તૈયાર છે. હવે આપણે એને ગેસ બંધ કરી અને એને સર્વ કરશું. એના પ્રમાણે કોથમરી વપરાશું. આ ભરેલા ભીંડા આપણા તૈયાર છે. હવે આ આપણા ભરેલા ભીંડા તૈયાર છે.